नमस्कार विद्यार्थी मित्रों, धोरण 7 काव्य 8 मालव भलेसा मार मा आप सबनु हार्दिक स्वागत करू छु। विद्यार्थी मित्रों, काव्य नाम छे मालव भलेसा मार, प्रकार लोकगीत। लोकगीत એટલે શું? લોકગીત એટલે લોકો વડે જે રચાતું કાવ્ય છે એને લોકગીત કહેવામાં આવે છે। લોકગીત કોઈ એક વ્યક્તિની પણ રચના હોય છે કે ઘણા બધા લોકોની પણ રચના હોય છે। હવે લોકગીત માં તળપદા શબ્દોનો પ્રયોગ વધારે થયેલો હોય છે। દાખલા તરીકે સૌરાષ્ટ્રમાં જો લોકગીત રચાયું હોય તો ત્યાંની તળપદી ભાષા હોય છે। ઉત્તર ગુજરાતમાં જો લોકગીત રચાયું હોય તો એ ઉત્તર ગુજરાતની ભાષાનો એમાં સમાવેશ થાય છે। વિદ્યાર્થી મિત્રો, માનસમાં ખૂબી પણ હોય છે અને ખામી પણ હોય છે। તો કોઈ આપણને આપણી ખામી બાબતે મહેનું મારે તો આપણે દુખી થવાને બદલે સુધરવાનો પ્રયત્ન કરવો જોઈએ। એક નાનકડી ટકોર પણ મનુષ્યનું આખું જીવન બદલી નાખે છે। આ લોકગીતમાં દિયર અને ભાભીના મીઠા સંબંધોની વાત કરવામાં આવી છે। અહીંયા ભાભી દિયરને મહેનું મારે છે કે તમે તો આળસના સરદાર છો, તમે કંઈ કામ કરતા નથી અને પોતાના ભાઈની કમાણી ઉપર ગંતા કરો છો। દિયરને આ મહેનું લાગે છે અને પોતે ભાભીને ખુશ કરવા માટે દરિયાની પેલી પાર જાય છે અને પોતે ભાભીને પ્રતિજ્ઞા કરે છે કે હું હવે ઘણું બધું ધન કમાવીશ, એની આમાં વાત કરવામાં આવી છે। માલમ મોટા હલેસા નો માલ। વિદ્યાર્થી મિત્રો, માલમ શબ્દનો સમાનાર્થી શબ્દ છે કે શબ્દ છે નાવી। માલમ એટલે નાવી। વાહન ચલાવનાર પણ આપણે કહી શકીએ માલમ મોટા હલેસાતું માલ। હલેસા એટલે જે મોટો લાકડાનો દંડો આવે છે જેની પાછળ એક નાનકડું પાટિયું ચોંટાડેલું હોય છે, જે તમે અહીંયા લોકગીતમાં પણ જોઈ શકો છો જે નાવીના હાથમાં છે। તો માલમ મોટા હલેસાતું માલ કેમ મારવાનું કીધું છે? મારે જાઓ મદ દરિયાની પાર, મારે દરિયાના પેલા કિનારે જવું છે। મેણું, મેણું એટલે કડવું વચન, મહેણું પણ કહી શકાય, મેણું એટલે મહેણું। તો મેણું મારી છે મને ભાભરડી, મારી ભાભીએ મને કડવા વચનો કીધા છે। શું કીધું છે? તે દેવ શબ્દનો શબ્દાર્થ થશે દિયર। શું કીધું છે? કે દેર આહુનો શબ્દાર્થ, આહુ એટલે આળસ, સળપદો શબ્દ છે કારણ કે લોકગીત છે એટલે આમાં કળપદા શબ્દો આવા સ્વાભાવિક વાત છે। તો મારી ભાભીએ મને કડવા વચનો કીધા છે અને એવું કીધું છે કે મારો દિયર તો આળસનો શબ્દાર્થ છે। હે ભાઈ કમાય ને તું ગોઢલા ખેલવે, તારો મોટો ભાઈ કમાય છે, સખત મહેનત કરે છે અને તું ગોઢલા ખેલવા। વિદ્યાર્થી મિત્રો, રૂઢિ પ્રયોગ છે ગોઢલા ખેલવા એટલે મોજ મજા કરી। શું કહે છે? કે તારો મોટો ભાઈ કમાય છે પૈસા ને તું ભાઈની કમાણી ઉપર ધંધા કરે છે, એનો ભળ્યો અવતાર રહે, તારો અવતાર નકામો છે। માલમ મોટા હલેસા તું માર, મારે જાઓ મુદ દરિયાની પાર, હે માલમ તું જલ્દીથી મોટા હલેસા માર, મારે દરિયાના પેલા કિનારે જવું છે। ક્યાં જવું છે એની વાત કરી છે। જાવું છે મારે જાવા બંદરે, જાવા બંદર એટલે હિંદ મહાસાગરમાં આવેલો એક નાનકડો દ્વીપ જ્યાં લક્ષ્મીનો નહીં પાર, ફરીથી તળપદો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો, શબ્દ લક્ષ્મી એટલે લક્ષ્મી, ધન સંપત્તિ પૈસા। તો કેમ જાવા બંદરે જવું છે? ત્યાં ખૂબ બધી ધન સંપત્તિ છે। જાવું છે મારે જાવા બંદરે જ્યાં લક્ષ્મીનો નહીં પાર, એટલી બધી ધન સંપત્તિ છે કે મારે જાવા બંદરે કમાવા માટે જવું છે। હે જ્યારે જ્યાં કોઈ પાછા ન આવે, આવે તો બેડલો પાર રહે, દેર દિયર એવું કહે છે કે જાવા બંદરે જે લોકો ગયા છે એ લોકો પાછા આવતા નથી। વિદ્યાર્થી મિત્રો, એનો મતલબ છે કે એટલી બધી ધન સંપત્તિ છે કે પોતે એ લોકો ત્યારે ત્યાં સ્થાયી વસવાટ કરી દે છે, કોઈ પાછા આવતા નથી। ઉદાહરણ તમને આપું, તમારી આજુબાજુમાં કે તમારા કુટુંબમાં કે તમારા પરિચિતમાં અમુક લોકો વિદેશ કમાવા માટે જાય છે, પછી ત્યાં પોતે સ્થાયી થઈ જાય છે અને અમુક લગ્ન પ્રસંગે પાછા પોતાના વતન આવે છે, પછી થોડાક સમય માટે રોકાઈને પાછા ત્યાં જતા રહે છે। આવે તો બેટલો પાર, વિદ્યાર્થી મિત્રો ઉભી પ્રયોગ છે, બેટલો પાર થવું, સમૃદ્ધ થવું। શું કહે છે? કે જે લોકો જાવા બંદરે ગયા છે પાછા આવતા નથી અને જો આવે છે તો ઘણા બધા ધન સંપત્તિ પૈસા કમાઈને પોતે પોતાના વતન પાછા આવે છે। જાવું છે મારે સિલંદ્રી, જાવા બંદરે તો જવું છે પણ ક્યાં જવું છે? પૈસા કમાવા માટે। તો હવે દિયરને ક્યાં જવું છે? જાવું છે મારે સિંહલદ્રીપ, વિદ્યાર્થી મિત્રો સિંહલદ્રીપ એટલે શ્રીલંકા।
શ્રીલંકા ને દેશ છે એના પહેલા સુગંધી કહેવાતો હતો. મારે શ્રીલંકા દેશમાં જવું છે, કેમ જવું છે? પરણવા પદમણી ના, પદમણી ના એટલે ઉત્તમ સ્ત્રી, જેનામાં દરેક પ્રકારના સદગુણો હોય એને ઉત્તમ સ્ત્રી, સુંદર સ્ત્રી કહેવામાં આવે છે. તો મારે શ્રીલંકા જવું છે, સરસ મજાની સુંદર અને ગુણ્ય સ્ત્રીને પરણવા માટે જવું છે. પછી હે મોતીડે પોખે, વિદ્યાર્થી મિત્રો ઉભી પ્રયોગ છે, મોતીડે પોખવું એટલે આધાર આપવો. અહીંયા એવું કહે છે કે જો જાવ બંદરે જવું અને ઘણી બધી ધન સંપત્તિ કમાઈને પાછું આવું, સિંહલ દ્રીપ જવું અને સુંદર સિંહ પડીને જો પાછું આવું અને મારી ભાભી મને સારો આવકાર આપે તો જ જીવવા માતા, તો જ મારું જીવન સાર્થક થયું ગણાય. માલા મોટા હાલે સાતો માર, મારે જાવ મધ દરિયાની પાર. કેસર ભીના તમે જીઓ ભાભરડી મારા. અહીંયા ક્લિયર એવું કહે છે કે કેસર ભીના એટલે કે ઘર ધપું, સાચા ગૃહિણી. હે મારા ગૃહિણી ભાભી, તમે ખૂબ જીઓ, 100 વર્ષના થાવ. કેમ એવું કે છે? જીઓ જીવલડીની ધાર, જીવલડીની ધારે જીવો. વિદ્યાર્થી મિત્રો રૂઢિ પ્રયોગ છે, એટલે કે સતત કઠોર વચન કહેતા રહેવું. કેમ આવું કે છે કે જો તમે મને કઠોર વચન ન કીધા હોત તો અત્યારે હું અહીંયા દરિયાની પેલી પાર ગયો ન હોત. તમે હંમેશા મને કઠોર વચન કહેતા રહો, તમે 100 વર્ષના થાવ. હે મેણા મારીને મારી મતિ સુધારી, બોલ્યા તે મનના દ્વાર. ભાભી અહીંયા મહેરું મારું મારી અને પિયરની જે બુદ્ધિ છે એ સુધારી નાખી છે, તેથી પિયર પોતે કમાવા માટે જવા બંદરે જવાની ઈચ્છા વ્યક્ત કરે છે. બોલ્યા તે મનના દ્વાર, વિદ્યાર્થી મિત્રો ઉભી પ્રયોગ છે, મનના દ્વાર ખોલવા એટલે સાચી દિશા બતાવવી. સાચી દિશા બતાવવી, હે મારા ભાભી તમે મારી બુદ્ધિ સુધારી દીધી અને મને સાચું જ્ઞાન આપ્યું. માલમ મોટા હલેસા તું માર, મારે જાવું મને દરિયાની પાર. હે માલમ તું જલ્દીથી મોટા મોટા હલેસા માર, મારે દરિયાની પેલે પાર જવું છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.